સુરત જિલ્લાના કામરેજ ખાતે તલાટી મંડળ દ્વારા વિવિધ માંગણીઓના મુદ્દે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કામરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી મંડળ દ્વારા વેતનમાં થતો અન્યાય તેમજ સર્કલ ઇન્સ્પેક્ટરની જગ્યા અપગ્રેડ કરવા અને ફિક્સ પગારના ભરતીના કર્મચારીઓને કાયમી કરવાના મુદ્દે રાજ્યવ્યાપી આપવામાં આવેલા વિરોધ પ્રદર્શન અંતર્ગત કામરેજ ખાતે તલાટીઓ કાળી પટ્ટી ધારણ કરી વિવિધ માંગણીઓના મુદ્દે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. તલાટી મંડળ જિંદાબાદ, તલાટી મંડળ જિંદાબાદ, એકતા જિંદાબાદ, સંગઠન એકતા જિંદાબાદ, તલાટી મંડળ જિંદાબાદ, તલાટી મંડળ જિંદાબાદ, એક રહો એક રહો, તલાટી મંડળ એક રહો, એક રહો એક રહો, તલાટી મંડળ એક રહો. જય સરકાર. મદારસિંહ કે ડોડિયા, સુરત જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ છે. સાહેબ, શું બાબતે આજનો આપણો આ કાર્યક્રમ રાખેલો છે અને શું આપની માંગણીઓ છે? ગુજરાત સરકારના 11,000 તલાટીઓની પાયાની માંગણી બાબતે વારંવાર સરકારશ્રીમાં રજૂઆતો કરવામાં આવી રહેલી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના 11,000 તલાટીઓની પ્રશ્નો બાબતે રજૂઆત કરવા છતાં સરકારશ્રી તરફથી કોઈ પણ જાતનો હકારાત્મક પ્રતિભાવ નહીં મળતા તારીખ 25-8ના રોજ અંબાજી મુકામે રાજ્યમંડળની કારોબારી મળેલી, જે કારોબારીની અંદર ગુજરાતના 11,000 તલાટીનો આક્રોશ હતો અને ત્યારે એ કારોબારીમાં તબક્કાવાર સરકારશ્રી સામે કાર્યક્રમો આપવાનું નક્કી કરવામાં આવેલ, જેના અનુસંધાને આજે કાળી પટ્ટી બાંધીને સરકારશ્રી સામે વિરોધ દર્શાવવાનો છે અને તબક્કાવાર ત્યાર પછીના કાર્યક્રમો પણ આપવામાં આવશે. અને અમારા જે પ્રશ્નો પ્રાણ પ્રશ્નો છે તેમાં પગાર વિસંગતતા છે, રેવન્યુ તલાટીનો મુદ્દો છે, 2004 અને 2006ની ભરતીની વિસંગતતા છે, પંચાયત સર્કલની જે જગ્યા અપડેટ કરવામાં આવી છે તેમાં પણ ઘણી વિસંગતતા છે. આપના મીડિયાના માધ્યમથી હું સરકારશ્રી પાસે આ અવાજ પહોંચાડવા માગું છું અને આપનો સહકાર જે મળ્યો તે બદલ આપનો ધન્યવાદ.